આગળ વાત કરીએ MFP મેગા ફૂડ પાર્ક સ્કીમ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી હતી, તો એનો મુખ્ય ઓબ્જેક્ટિવ કયો હતો? તો કે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એને ઇમ્પ્રૂવ, એને સુધારવા માટેનું. ફૂડ ક્રોપની પ્રોડક્ટિવિટી જે છે એને વધારવા માટેનું. ફૂડ પ્રાઇસને કંટ્રોલ કરવા માટેનું, કે ઉપર નામાંથી એક પણ નહીં. શું જવાબ આવશે કહી શકશો? યસ, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફેસિલિટીને ઇમ્પ્રૂવ, સુધારવા માટેનું. અત્યારની સરકાર જે છે એ મેગા ફૂડ પાર્ક ઉપર ખૂબ જ વધારે ધ્યાન આપી રહી છે. લગભગ દરેક રાજ્યની અંદર એક મેગા ફૂડ પાર્ક બનાવવાનો છે એવો ઉદ્દેશ્ય રાખેલો છે. આપણે ગુજરાતની અંદર પણ નવસારીની અંદર જે છે એ એક મેગા ફૂડ પાર્ક બનવાનો છે. પ્રશ્ન પૂછે છે ક્યાં? તો કે નવસારીની અંદર. MFP સરકાર, અત્યારની સરકાર આની ઉપર બહુ ધ્યાન આપી રહેલી છે, બરાબર. આ મેગા ફૂડ પાર્કનું એક બીજો ઉદ્દેશ્ય, ઓબ્જેક્ટિવ એ પણ રહેલો છે કે લિંક કરવામાં આવે એગ્રીકલ્ચર પ્રોડક્શનને, ફાર્મરને, પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીવાળાને, રિટેલર લોકો કે જે આ ખરીદવાવાળા છે એ બધાને, આ બધાને ઇન્ટિગ્રેટ, સંકલિત કરવામાં આવે, એક લિંક સ્થાપિત કરવામાં આવે એગ્રીકલ્ચરની વચ્ચે, માર્કેટની વચ્ચે, ફાર્મરની વચ્ચે, પ્રોસેસરની વચ્ચે અને રિટેલરની એ બધાની વચ્ચે, બરાબર. એક કીવર્ડ આવે છે ફાર્મ ટુ ફેક્ટરી, F2F, ફાર્મ ટુ ફેક્ટરી, બરાબર. સરકારનો એવો ઉદ્દેશ્ય છે કે ફાર્મ ટુ ફેક્ટરી સુધી બધું કામ જે છે એ સરળ કરી દેવામાં આવે. તો આવા કીવર્ડ જે છે એ તમારી મેઇન્સ એક્ઝામ જે છે એની અંદર તમે વાપરી શકો છો, કે ફાર્મ ટુ ફેક્ટરી, બરાબર. બીજો એક કીવર્ડ આવે છે લેબ ટુ લેન્ડનો મતલબ શું? કે એગ્રીકલ્ચરની અંદર જેટલા પણ લેબની અંદર સંશોધન કરવામાં આવે તો એને લેન્ડ, જમીન ઉપર ઉતારવાના છે. તમે જોયેલું હશે કે ઓર્ગેનિક ફાર્મિંગને એ બધું થાય છે, ઘણા બધા લોકો સાયન્ટિફિક રીતે, વૈજ્ઞાનિક રીતે ખેતી કરીને લાખો કરોડો રૂપિયા કમાતા હોય છે. ઘણા બધા એવા લોકો પણ છે કે જેણે IIT ને એવું બધું કરેલું હોય, મોંઘી ડિગ્રી મેળવેલી હોય, તેમ છતાં પણ સાયન્ટિફિકલી ખેતી કરી અને પોતાનો બધો કામ ધંધો મૂકી અને માત્ર ખેતી કરતા હોય છે. તો આ એક રીતે બહુ સારી વસ્તુ કહેવાય. ઇન શોર્ટ એવું કહી શકાય કે સાયન્ટિફિક ટેકનિકનો ઉપયોગ કરી અને ખેતીની અંદર, કૃષિની અંદર સારા પૈસા બનાવી શકાય છે. પણ શું ગ્રામ્ય લેવલે દરેક વ્યક્તિ આ કામ કરી શકે છે? તો કે ના, નથી કરી શકતા. તો એની માટે શું કમી છે? તો કે લેબ ટુ લેન્ડ જે સંશોધનો થાય છે લેબની અંદર એ બધાને લેન્ડ સુધી પહોંચાડવાના છે. તો આવા કીવર્ડનો મેઇન્સમાં ઉપયોગ કરવાનો, બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? બીજી વાત કરીએ ફૂડ પ્રોસેસિંગનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે. ફૂડ પ્રોસેસિંગનો જો મુખ્ય ઉદ્દેશ્ય હોય ને, મુખ્ય ઉદ્દેશ્ય તો એ છે વેલ્યુ એડિશન. ફૂડ પ્રોસેસિંગથી વેલ્યુ એડિશન થઈ જાય. વેલ્યુ એડિશનનો મતલબ શું? મતલબ કે એની કિંમતમાં વધારો થઈ જાય. કઈ રીતે? તમે વિચારો કે એક કિલો ટમેટા લાવો, તમે એક કિલો ટમેટા અને એક કિલો ટોમેટો સોસ લાવો, બેમાંથી કિંમત કોની વધારે હશે? અથવા તો એક કિલો બટેકા લાવો અને એક કિલો પોટેટો ચિપ્સ લાવો, બેમાંથી કિંમત કોની વધારે હશે? ચિપ્સની અને સોસની, બરાબર. તો આનો મતલબ શું? કે એની કિંમતમાં, એનું જે મૂલ્ય હતું એમાં વધારો થઈ ગયો. તો ખેડૂત વારંવાર સ્યુસાઇડ કરતા હોય છે, ખોટમાં જતા હોય છે, તો એમને શું કરવું જોઈએ? તો એમને આ કરવું જોઈએ, હકીકતમાં કોઈ પોતાનો માલ સામાન વેચવાનો નહીં, પણ પોતે જાતે જ તે ફૂડ પ્રોસેસિંગ કરી અને આ બધી વસ્તુ વેચવાની, બરાબર. તો વેલ્યુ એડિશન એ સૌથી વધુ એનો સૌથી મોટો ઉદ્દેશ્ય છે. અને ફાર્મરની ઇન્કમને વધારવાનો તો છે. જે તે સમયે વાત કરેલી હતી કે ફાર્મરની ઇન્કમને ડબલ કરી નાખવાની છે, 2022 સુધીમાં ડબલ કરવાની છે, પણ એ ટાર્ગેટ અચીવ ન થઈ ગયો એટલે હવે એની કોઈ વાત પણ કરતું નથી, બરાબર. એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી જે છે એ વધારી શકાય. આ જે મેગા ફૂડ પાર્ક સ્કીમ જે છે એ ક્લસ્ટર એપ્રોચ ઉપર ચાલે છે. ક્લસ્ટર એપ્રોચનો મતલબ શું થાય? ક્લસ્ટર એપ્રોચનો મતલબ એમ થાય કે એક ક્લસ્ટર બનાવવામાં આવે. આ ક્લસ્ટર એપ્રોચ એટલે કે ઇન્ટિગ્રેટ, સંકલિત કરવામાં આવે. જેટલી પણ વસ્તુની જરૂર પડતી હોય ને એ બધી વસ્તુ ભેગી કરી અને એક ક્લસ્ટર બનાવવામાં આવે. જેટલી પણ વસ્તુ, એનો મતલબ શું? એનો મતલબ એમ કે ફૂડ પાર્ક બનાવવાના છે તો એમાં કયા કયા સ્ટેક હોલ્ડર, કયા કયા હિતધારક આવે? તો કે એક તો ખેડૂત આવે, એક તો માર્કેટ આવે, એક તો રિટેલર લોકો આવે, પછી પ્રોસેસિંગ માટેની ટેકનોલોજી ધરાવતા લોકો આવે, ઇન્ડસ્ટ્રીવાળા લોકો આવે. તો આ બધાને ભેગા કરી અને એક ક્લસ્ટર બનાવવાનું. ખ્યાલ આવ્યો? તો મેગા ફૂડ પાર્ક જે છે એ એક સ્પેશિયલ પર્પસ વ્હીકલ પણ છે, કે જેને કંપનીઝ એક્ટ અનુસાર નોંધવામાં આવેલું છે અને એક કોર્પોરેટ બોડી છે, બરાબર. આગળ પણ એવો જ પ્રશ્ન આપેલો છે કે મેગા ફૂડ પાર્ક સંબંધિત 3 વિધાન આપેલા છે. પહેલું કે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં ગુડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી આપવાની છે. પહેલું વિધાન સાચું પડશે, ખોટું પડશે? તો કે બિલકુલ સાચું પડશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીને ઇમ્પ્રૂવ કરવાની વાત છે.
બીજું એવું કહે છે કે વેસ્ટેજ ઘટાડવા માટે અને પેરિસેબલ આઇટમ જે છે, પેરિસેબલ આઇટમ એના પ્રોસેસિંગને વધારવા માટેનું કામ છે. તો બીજું વિધાન પણ સાચું પડશે. પેરિસેબલ આઇટમ એટલે કેવી? તો કે ટામેટા અને બટેકાની એવી કે જે ઝડપથી બગડી જાય એવી, ઝડપથી બગડી જાય એવી. ત્રીજું એવું કહે છે કે ઇમર્જિંગ ઇકો ફ્રેન્ડલી ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી જે છે એના અંતર્ગત એ આ ટેકનોલોજી જે છે એ આંતરપ્રિન્યોર ઉદ્યમી લોકોને પહોંચાડવા માટે. તો એ વિધાન પણ સાચું છે. ત્રણેય વિધાન સાચા છે મેગા ફૂડ પાર્ક અંતર્ગત. કેમ? કારણ કે મેગા ફૂડ પાર્ક ક્લસ્ટર બેઝ ઉપર કામ કરે છે. તો આંતરપ્રિન્યોર જે છે એને અને ટેકનોલોજીને એ બધાને ઇન્ટિગ્રેટ સંકલિત કરવાનું કામ જે છે એ કરશે. બરાબર ખ્યાલ આવ્યો?